पड़वानी स्थिति सर्जाई होवानी जानकारी हवामान निष्णात अंबेलाल पटेले आपी हती। हालमां बंगाळना उपसागर पर बनी रहेली भारे सिस्टमने कारणे तारीख 4 થી 6 અને 7 સપ્ટેમ્બર दरमियान ओरिस्सा झारखंड भागों सहित पूर्वना भागों में भारे थी अति भारे वरसाद पड़वानी संभावनानी आगाही अंबेलाल पटेले करी छे। तो आ दरमियान गुजरातना वातावरण में पलटो आवेलो जोवा मळशे। सप्टेम्बर में वरसाद पड़वानी संभावना बतावी छे, जेमां उत्तर पूर्व अने मध्य गुजरात में वरसाद पड़वानी शक्यता छे। तो अंबेलाल पटेले अमदावाद गांधीनगर में पण वरसाद पड़वानी जानकारी आपी छे। બંગાળના ઉપસાગર ઉપર ભારે ગજબની સિસ્ટમ બની રહી છે। તારીખ 4 થી 10 તારીખમાં સિસ્ટમ ભારે જે સક્રિય થવાની શક્યતા છે, જેથી તારીખ 4 થી 6 થી 7 સપ્ટેમ્બર સુધી ઓડિશાના ભાગો, ઝારખંડના ભાગો અને કેટલાક પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં પૂર આવે પણ વરસાદની શક્યતા રહે છે અને આ સિસ્ટમમાં લગભગ ગુજરાતના ભાગોમાં આવતા સપ્ટેમ્બરની શરૂઆતમાં જ હવામાનનો પલટો આવી શકે છે અને સપ્ટેમ્બરની શરૂઆત અને ત્યાર પછી 7 થી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અરબ સાગર પર એક સિસ્ટમ બની રહી છે 10 થી 14માં, આ 2 સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહે છે, જેમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેથી ગુજરાતના એડજોઇન ભાગોમાં કચ્છના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે, અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ થઈ શકે છે। પરંતુ આ જે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં થોડોક વધી શકે છે, દરિયા કિનારાના ભાગો વધી શકે છે, મુંબઈ મહારાષ્ટ્રના ભાગો વધી શકે છે, એટલે આ વરસાદનું વહન ઘણું સારું છે। જો કે પૂર્વીય ભાગોમાં તો ખબર નહીં નાખે તેવું છે, એ વરસાદ ગયો નથી, વરસાદ આવશે પણ ચોમાસુ મોડું પડ્યું છે અને આ ચોમાસુ જે છે એ મોડે મોડે પણ વરસાદ લઈ આવી રહ્યું છે। બનાસકાંઠાના બાલારામ નદીમાં નાહવા પડેલા 2 યુવકોના મોત।